નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 2 યાદરચિક ચલ અને અસતત સંભાવના વિતરણ, જેમાં સ્વાધ્યાય 2 એનો છેલ્લો વિભાગ F જે પાના નંબર 99 ઉપર આપેલ છે એનો દાખલા નંબર 2 ની ગણતરી અને સમજૂતી મેળવીએ. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમષ્ટિમાં 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેવું જાણવા મળેલ છે. સમષ્ટિ એટલે વિદ્યાર્થીઓનો સમગ્ર સમૂહ. આ માહિતીની ચકાસણી કરવા માટે 1024 આગણકોની નિમણૂક કરવામાં આવે છે. આગણકો એટલે તપાસ કરનાર અધિકારીઓ, બરાબર. દરેક સંશોધન આગણકો આ વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી યાદરચિક રીતે 10 વિદ્યાર્થીઓ પસંદ કરી તેમની ચોકલેટ ખાવાની ટેવ વિશે તપાસ કરે છે. તો 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા શોધો. એટલે એવા કેટલા આગણકો છે જે એવું જણાવે છે કે 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. તો આપણે સૌથી પહેલાં 30%થી ઓછા વિદ્યાર્થીઓ, 10%માંથી 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે એ ઘટનાની પહેલાં સંભાવના મેળવશું. તો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થીઓની સમષ્ટિમાં 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવું કહેલું છે. તેથી વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેને સફળતા કહેતા સફળતાની સંભાવના P બરાબર 50% એટલે 50/100 લખાય, બરાબર 1/2, 50 × 100 તો P આપણને મળે છે અહીંયા સફળતાની સંભાવના 1/2, અને તેથી નિષ્ફળતાની સંભાવના Q બરાબર પણ 1/2 થાય, કારણ કે પી પ્લસ ક્યુ બરાબર 1 થાય છે. એકમાંથી પી બાદ કરી દઈએ આપણે, એકમાંથી 1/2 સફળતાની સંભાવના બાદ કરી દઈ એટલે નિષ્ફળતાની સંભાવના મળે. હવે યાદરચિક રીતે 10 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે. સમષ્ટિમાંથી 10 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે તેથી એન બરાબર 10 થશે. હવે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર NCX, પીની એક્સ ઘાત ક્યુની એન ઓછા એક્સ ઘાત, જ્યાં એક્સ બરાબર 0, 1, 2 થી એનમાં NP અને ક્યુની કિંમતો મૂકતા પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 10 CX, 1/2 ની 1 ઘાત એક્સ ઘાત થશે બરાબર, અને 1/2 ની 10 ઓછા એક્સ ઘાત થશે, જ્યાં એક્સ બરાબર 0, 1, 2 થી 10 સુધી, કારણ કે એન આપણો 10 છે માટે. હવે યાદરચિક ચલ એક્સ બરાબર 10 વિદ્યાર્થીઓમાંથી 30% ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તેથી તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, તો બરાબર ધ્યાન આપજો, 10/30 થશે અહીંયા બરાબર. તો 10/30 એટલે 10 × 30/100 બરાબર 3 થી ઓછા થાય, તો એક્સ ઇઝ લેસ ધેન 3 થશે. તેથી પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0, 1, 2 થાય. અને જ્યારે પણ અથવા આવે એટલે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ આ બધી ઘટનાઓ પરસ્પર નિવારક છે માટે એનો સરવાળો થશે, અથવા આવે એટલે સરવાળો. તો એક્સની જગ્યાએ આપણે 0, 1 અને 2 એ ક્રમશઃ આપણા દ્વિપદી વિતરણના સંભાવનાના સૂત્રમાં મૂકતા જશું અને એનો સરવાળો કરતા જશું બરાબર. અહીંયા આપણે 0 મૂકશું એક્સની જગ્યાએ, 10 થી 0, 1/2 ની 0 ઘાત, 1/2 ની 10 ઓછા 0 ઘાત, વત્તા અહીંયા 1 મૂકશું, 10 થી 1, 1/2 ની 1 ઘાત, ગુણ્યા 1/2 ની 10 ઓછા 1 ઘાત, વત્તા 10 થી 2, અહીંયા એક્સની જગ્યાએ આપણે 2 મૂકશું, 1/2 ની 2 ઘાત, અને ગુણ્યા 1/2 ની 10 ઓછા 2 ઘાત થશે બરાબર. 10 થી 0 એનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો એનો જવાબ 1 થાય. 1/2 ની 0 ઘાત એટલે 1, ગુણ્યા અહીંયા 1/2 ની 10 ઘાત થઈ જશે, 10 માંથી 0 જાય એટલે 10, વત્તા 10 થી 1 એનો જવાબ 10 થાય. 1/2 ની 1 ઘાત એમની એમ રાખશું અને 1/2 ની 9 ઘાત થઈ જશે, કારણ કે અહીંયા 1/2 ની 10 ઓછા 1 કરેલા છે, 10 માંથી 1 જાય તો 9, વત્તા 10 થી 2 નું સાદુરૂપ 45 થશે, એને ગુણ્યા 1/2 ની 2 ઘાત એમની એમ રાખશું અને અહીંયા 1/2 ની 8 ઘાત થઈ જાય, 1/2 ની 10 માંથી 2 જાય તો 8 ઘાત રહે બરાબર. અહીંયા
એક દ્વિતીયાંશની દસ ઘાત એમ નિયમ રાખશું, વત્તા અહીંયા એક દ્વિતીયાંશની એક ઘાત છે અને અહીંયા એક દ્વિતીયાંશની નવ ઘાત છે. જ્યારે પણ આધાર સરખા હોય અને એ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો એની ઘાતનો સરવાળો થઈ જાય. તો એક દ્વિતીયાંશની એક ઘાત ગુણ્યા એક દ્વિતીયાંશની નવ ઘાત કરીએ તો એક દ્વિતીયાંશની દસ ઘાત થઈ જાય. એક વત્તા નવ એટલે એક દ્વિતીયાંશની દસ ઘાત થઈ જશે. તો દસ ગુણ્યા એક દ્વિતીયાંશની દસ ઘાત વત્તા પિસ્તાલીસ એમના એમ ગુણ્યા, અહીંયા પણ એ જ રીતે આધાર સરખા છે એટલે ઘાતનો જ્યારે પણ સરખી રકમ સરખા આધારવાળી રકમનો ગુણાકાર થાય તો એની ઘાતનો સરવાળો થઈ જાય. તો એક દ્વિતીયાંશની બે ઘાત ગુણ્યા એક દ્વિતીયાંશની આઠ ઘાત કરશું એટલે એક દ્વિતીયાંશની દસ ઘાત થઈ જશે. બરાબર અહીંયા એક દ્વિતીયાંશની દસ ઘાત છે તો એકની દસ ઘાત એક જ થાય, એકની ગમે એટલી ઘાત થાય એનો જવાબ એક જ આવે અને બેની દસ ઘાત એનો જવાબ આવશે કેલ્ક્યુલેટરમાં 1024 વત્તા અહીંયા દસ ગુણ્યા એક દ્વિતીયાંશની દસ ઘાત, એક દ્વિતીયાંશની દસ ઘાત એટલે 1024 થાય, એને ગુણ્યા દસ કરશું એટલે દસના છેદમાં 1024 આવશે. વત્તા એ જ રીતે અહીંયા એક દ્વિતીયાંશની દસ ઘાત એ 1024 આવે, એને ગુણ્યા 45 કરશું એટલે 45 ના છેદમાં 1024 આવશે. હવે અહીંયા દરેક સંખ્યામાં આધાર સરખા છે, 1 ના છેદમાં 1024 છે, 10 ના છેદમાં 1024 છે અને 45 ના છેદમાં પણ 1024 છે, માટે અંશની રકમોનો સરવાળો થઈ જશે. 1 વત્તા 10 11 વત્તા 45 એટલે 56. તો 56 ના છેદમાં 1024 એ આપણો અંતિમ જવાબ રહેશે. તેથી 10 માંથી 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે તેની સંભાવના 56 ના છેદમાં 1024 થાય. તો આ રીતે અહીં સુધી દાખલો તમે ગણી લો. આગળ આપણે આગણકોની સંખ્યા શોધીએ, જે કેટલા એવા આગણકો છે જે એવું કહે છે કે 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. તો 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એની સંભાવના આપણે શોધી, પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ લેસ ધેન 3 બરાબર 56 ના છેદમાં 1024 આપણે એ શોધી છે. અહીંયા કુલ આગણકોની સંખ્યા એટલે કે કુલ અધિકારીઓ તપાસ અધિકારીઓની સંખ્યા કેપિટલ N બરાબર 1024 આપેલા છે બરાબર. તેથી 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે બરાબર, ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા આપણને પૂછેલી છે, જે અપેક્ષિત સંખ્યાનું સૂત્ર N ગુણ્યા પ્રોબેબિલિટી ઓફ એક્સ. તો અહીંયા N ગુણ્યા પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ લેસ ધેન 3 થશે બરાબર. એનની કિંમત છે 1024 ગુણ્યા પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇઝ લેસ ધેનની કિંમત આપણે શોધેલી છે 56 ના છેદમાં 1024. અહીંયા 1024 અને 1024 કેન્સલ થઈ જાય, બાકી બચે 56 જે આપણો જવાબ થશે. એટલે કે 30% થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા 56 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2 એનો વિભાગ F જે છેલ્લો વિભાગ છે એનો દાખલા નંબર 2 એની ગણતરી અને સમજૂતી આપણે મેળવી. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 યાદરચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એ પૂર્ણ જાહેર કરીએ છીએ.